વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આજે આપણે બનાવીશું મેથીના પુડલા. જનરલી મેથીના પુડલા છે એ ચણાના લોટના જ બનાવેલા આપણે જોયા હોય છે, પણ આજે કંઈક અલગ જ રીતથી આપણે કયા લોટનો ઉપયોગ કરી અને કેવી રીતે પુડલા પાથરવા એકદમ જાળીદાર, બહારથી ક્રિસ્પી અને અંદરથી ખાવામાં સોફ્ટ લાગે એવા ટેસ્ટી પુડલા આપણે બનાવવાના છીએ. તો એના માટે થઈને સૌ પહેલાં મેં અહીંયા મસાલો બનાવેલો છે. તો આદુ, મરચાં, લસણ અને ધાણા ભાજી એડ કરેલી છે, અને સાથે જ આપણે એમાં જીરાના દાણા એડ કરી દઈશું. અને ટેસ્ટ માટે અને ચોમાસું છે તો થોડા અજમા પણ જો એમાં મિક્સ કરવામાં આવે તો આપણા પેટ માટે પણ, આપણી હેલ્થ માટે પણ એકદમ સારું રહે છે અને પુડલા પણ એકદમ સરસ એવા ટેસ્ટી બને છે. તો આ બધી જ સામગ્રીને આવી રીતે અતકચરી વાટી લેવાની છે, સાવ પેસ્ટ કરવાની નથી. તમને જો સાવ પેસ્ટની ઈચ્છા હોય તો તમે મિક્સરમાં પણ એને વાટી શકો છો. તો અહીંયા મેં આદુ, મરચાં, લસણ, ધાણા અને સાથે જ જીરું અને અજમા નાખેલા છે. એ બધાને સરસ રીતે આવી રીતે અતકચરા જે છે એ કટરમાં મેં ક્રશ કરી લીધેલા છે. હવે આ મસાલો જે બનાવેલો છે એને આપણે સાઈડમાં રાખી દઈશું. અને આપણે મેથીના પુડલા બનાવવાના છે તો મેથી પણ મેં અહીંયા સાફ કરીને સાઈડમાં રાખી દીધેલી છે. તો આ મસાલો આપણો સરસ રીતે રેડી કરીને રાખી દેવાનો છે અને ત્યારબાદ આપણે પુડલા બનાવવાની શરૂઆત કરીશું. તો પુડલા બનાવવા માટે થઈને મેં અહીંયા એક કપ ભરીને બાજરાનો લોટ લીધેલો છે, એક નાની વાટકી જેટલો મેં ચોખાનો લોટ લીધેલો છે, એક ચમચા જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે અને એક મોટી વાટકી ભરીને મેં ઘઉંનો લોટ લીધેલો છે. આ જ રીતે જો બધા જ લોટ મિક્સ કરી અને પુડલા જો બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી બને છે મિત્રો. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને મને કમેન્ટ કરીને કહેજો કે આ પુડલાની રેસિપી છે તમને કેવી લાગી છે. તો પહેલાં વહેલાં થઈને બધા લોટને સરસ રીતે આપણે કોરે કોરા મિક્સ કરી લીધા અને ત્યારબાદ એમાં થોડું થોડું પાણી એડ કરવાનું છે. પાણી એડ કરતું જવાનું છે અને બિલકુલ પણ ગાંઠા ન રહે એવી રીતે આપણે બધું જ સરસ રીતે ફેંટી લેવાનું છે. તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આ રીતે પાણી અને લોટ છે એનું સરસ એવું પુડલા બનાવી શકીએ, આપણે પુડલા પાડી શકીએ એવું બેટર આપણે અહીંયા રેડી કરી લેશું મિત્રો. તમે પુડલા કેવી રીતે બનાવો છો, ટૂંકમાં તમે કયા લોટનો ઉપયોગ કરી અને પુડલા બનાવો છો એ કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. અને પુડલા સિવાય બીજી કઈ રેસીપી તમે આ ચેનલમાં જોવા માગો છો એ પણ કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. અને તમે આ ચેનલમાંથી જોઈ અને કઈ રેસીપી બનાવી છે એ પણ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો, જેને કારણે ખ્યાલ આવે કે આપણી જે રેસીપી છે એ તમને ગમે છે કે નહીં. જે રેસીપી ગમી હોય, જે રેસીપી બનાવી હોય એ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો, તમારી કમેન્ટની જરૂરથી રાહ રહેશે. તો આપણે અહીંયા બેટર રેડી થઈ ગયું છે તો એની અંદર આપણે ધાણા ભાજીના પાન એડ કરી દઈશું અને સાઈડમાં જે આપણે મસાલો રેડી કર્યો હતો આદુ, મરચાં, લસણ, જીરું અને અજમો એ બધું જે વાટેલું હતું એને આપણે એડ કરી દઈશું અને એ જ કટરમાં પાણી થોડું એવું એડ કરી અને આપણે એમાં એડ કરી દઈશું, જેને કારણે એનો જે ટેસ્ટ છે એ પણ એમાં આવી જાય. હવે મેથીની ભાજી છે એ મેં સમારી અને 2-3 પાણીએ ધોઈને સાફ કરીને સાઈડમાં રાખેલી હતી. તો એ કામ પહેલાં આપણે પતાવી લેવું જેને કારણે પુડલા ઝડપથી બની શકે. તો મેથીના પાન એડ કર્યા છે, ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરી દઈશું, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને સાથે જળદર પાવડર પણ એડ કરી દઈશું અને થોડો એવો મરીનો ભૂકો એડ કરી દઈશું. થોડી એવી હિંગ એડ કરી દઈશું જેને લીધે ટેસ્ટ પણ સારો આવશે. ગરમ મસાલો એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે એમાં નમક એડ કરી દઈશું. નમકનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, ચડત નમક હશે તો એ પુડલાનો ટેસ્ટ છે એ ખૂબ જ સારો આવશે. તો હવે બધી જ સામગ્રી છે એને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકશો કે જે આપણે મેથીના પાન છે એ ખૂબ જ ભરપૂર માત્રામાં લીધેલા છે, જેને લીધે આ પુડલાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે મિત્રો. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને મને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને પુડલાની કેવી લાગી છે અને તમે આ રીતે પુડલા બનાવો છો કે નહીં એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. હવે આપણું જે પુડલા બનાવવા માટેનું બેટર છે એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. જરૂર પડે તો થોડું એવું પાણી એડ કરી શકો છો, કારણ કે ખીરું થોડું જાડું લાગે છે એટલે મેં થોડું પાણી પણ મિક્સ કરેલું છે. અને જ્યારે તમે પુડલા બનાવો છો ત્યારે પણ છેલ્લે છેલ્લે જો ખીરું છે એ થોડું થીક થાય તેમાં તમે પાણી એડ કરી શકો છો. તો આ રીતનું બેટર આપણે બનાવવાનું છે. ઘણા લોકો આનાથી પણ પાતળું બેટર કરીને બનાવતા હોય છે તો તમે એ રીતે પણ બનાવી શકો છો, પણ પુડલા છે એ થોડા ભર્યા ભર્યા હોય
એટલે કે થોડા જાડા હોય તો જ એનો ટેસ્ટ છે સારો આવતો હોય છે. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે લોઢી ગરમ કરવા મૂકેલી હતી અને એમાં આ રીતે મેં 2 ચમચા જે છે એ ખીરું એડ કરી અને જેવી રીતે આપણે ઢોસો પાથરીએ એવી જ રીતે મેં અહીંયા પુડલો છે બનાવી લીધેલો છે અને એના ઉપર થોડા એવા તલ છાંટી દેશું. મારી પાસે બ્લેક તલ હતા, તમારી પાસે વ્હાઇટ તલ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પુડલાને થવા દેવાનું છે. જ્યારે આપણે પુડલો પાથરીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ કરી દેવાની અને તેલ છાંટી દેવાનું. તો આપણે જોઈ શકીએ છીએ કે ઉપરનું પડ છે એકદમ સરસ રીતે ચડી ગયું છે. તો આપણે એને ઉથલાવી દેશું, એટલે કે ઉપરથી જેટલો કાચો લોટ લાગતો હતો એ સરસ રીતે જામી ગયો છે. તો આવી રીતે પલટાવી દેશું તો નીચેનો ભાગ એ આપણે જોઈ શકીએ છીએ ખૂબ જ સરસ એવી ડિઝાઇન એમાં પડી ગઈ છે. એકદમ જાળીવાળો પુડલો આપણો સરસ રીતે રેડી થઈ ગયો છે. તો પાછળનો ભાગ છે વ્યવસ્થિત રીતે ચડી જાય એ માટે થઈને એમાં થોડું એવું તેલ એડ કરી દેશું અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દેશું. તો આપણો સરસ એવો પુડલો છે અહીંયા તૈયાર થઈને રેડી થઈ ગયો છે. તમારે હજુ પણ એને બ્રાઉન થવા દેવું હોય તો ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર હજુ પણ તમે એને ચડવા દઈ શકો છો, પણ જનરલી અહીંયા આ પુડલો છે એકદમ સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયો છે. આવી રીતે પ્રેસ કરતા જશું અને પુડલાને ચડવા દેશું. તો અહીંયા આપણો પુડલો છે એકદમ સરસ રીતે શેકાઈને રેડી થઈ ગયો છે. આપણે એક પ્લેટમાં એને લઈ લેશું. આવી જ રીતે આપણે બીજા પુડલા પણ રેડી કરી લેવાના છે. તમે જોઈ શકો છો એકદમ સરળ રીત છે, ખૂબ જ સરસ રીતે પુડલા તૈયાર થાય છે અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચોમાસાની સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો મિત્રો પુડલાની રેસીપી અને ટ્રાય કરીને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કમેન્ટ જરૂરથી કરી દેજો. તો અહીંયા આપણા પુડલા રેડી થઈ ગયા છે જેને મેં દહીંની સાથે સર્વ કરેલા છે મિત્રો. અને આવું ઘાટું મલાઈદાર દહીં છે કેવી રીતે જમાવી શકાય એની રેસીપી પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે અથવા તો ચેનલ પેજ પર પણ જઈને તમે આ રેસીપી જોઈ શકશો કે આવું ઘાટું મલાઈદાર દહીં આપણા ઘરના જ જે દૂધમાંથી કેવી રીતે બનાવી શકાય એની રેસીપી મેં શેર કરેલી છે, તમે જરૂરથી જોઈ શકો છો. તો અહીંયા પુડલાને આપણે દહીંની સાથે સર્વ કરીએ છીએ. થોડા એવા ધાણા ભાજીના પાન, લાલ મરચું પાવડર અને થોડું એવું ધાણા જીરું પાવડર એડ કરું છું. તમે એમાં સ્વાદ પ્રમાણે નમક અને સાકર પણ એડ કરી શકો છો. તો ટેસ્ટી એવા આપણા મેથીના મિક્સ લોટના પુડલા છે અહીંયા રેડી થઈ ગયા છે મિત્રો. રેસીપી ગમે તો એક લાઈક જરૂરથી આપી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને સાથે બેલ આઇકન જરૂરથી દબાવી દેશો જેને કારણે નવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે અને આપના ફ્રેન્ડ સર્કલ ફેમિલી ગ્રુપ્સના રેસીપીને શેર પણ જરૂરથી કરી દેજો મિત્રો. તો ફરીવાર આવી નવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.